નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 20 ઓગસ્ટ 2014 બુધવાર, શ્રાવણ વદ દસમ છે. સવારે 8:40 સુધી, પછી 11 તિથિ છે. આજના દિવસે મિથુન રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે રોજિંદા કામકાજ મુજબ દિવસ પસાર થાય, મિત્ર જોડે હરવા ફરવાનો પ્રસંગ બને, કોઈ પણ બાબતોની પ્લાનનું આયોજન થાય, કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય અને એમાં થોડા નાણાકીય ખર્ચ પણ આવે તેવા સંજોગો બને છે. આજના દિવસે તમારા કોઈ અટકેલા કાર્ય પૂરા કરવાની કોશિશ કરો તો તેમાં પણ તમારા મિત્રોનો સહયોગ કે માર્ગદર્શન મળે તેવું પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. માર્કેટિંગ ફિલ્ડમાં આજના દિવસે શક્ય હોય એટલી વધુ મહેનત વધુ યોગ્ય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને નાનું જ કામ કરે એ વધુ યોગ્ય છે. વૃષભ રાશિ નામાંક્ષર છે વ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજના દિવસે વૃષભ રાશિના જાતકોને પોતાના કામકાજમાં વ્યસ્તતા વધુ રહે, માનસિક થાક વધુ લાગે, પડવા વાગવાથી સાચવું અને ખટપટથી પણ દૂર રહેવું, વાહન ધીમેથી ચલાવવું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો તો એમાં વિચાર બે વાર વધુ કરવો એ વધુ અગત્યનું છે તેમ ચોક્કસપણે કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે, ધાર્મિક કાર્ય થાય. આજના દિવસે જે લોકો કોઈ નવીન કાર્ય કરવા માગતા હોય એમાં પોતાનો આત્મબળ અને અનુભવનો પણ ઉપયોગ સારો થાય તેવા સંજોગો સંભવિત છે. લેખન કળાનું કામ કરે છે જે લોકો, સંશોધનને લગતું કામકાજ કરે છે, પત્રકારત્વ સાથે કામકાજ કરી રહ્યા છે, કાનૂની સલાહકાર નાણાકીય સલાહકાર છે તેવા લોકો માટે આજના દિવસે તેમને તેમના કામકાજમાં તેમનું ધાર્યું થોડું વધુ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે અનુભવ મુજબ કામ કરે તો લાભ સંભવિત છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડહ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. મિલન મુલાકાતમાં સમય જાય, કોઈ જગ્યાએ નાણાકીય ખર્ચ થાય, પસંદગીની વસ્તુ ખરીદવામાં પણ આજનો દિવસ થોડોક સારો જાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય, કોઈ જૂની ઓળખાણ તાજી થાય અને માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજે વધુ મહેનત વધુ યોગ્ય ફળ આપે તેમ પણ કહી શકે. જે લોકો ચાંદીને લગતું કામ કરે છે, નાણાં ધીરધાને લગતું કામ કરે છે, ડેરી ઉદ્યોગ સાથે કામ કરે છે કે ફળ ફળાદીને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે તેમને તેમના કામકાજમાં થોડું ધાર્યું વધુ થાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકોએ અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. સ્વભાવમાં આજે કઈ ને કઈ બાબતોમાં ગુસ્સો રહે, મનમાં કઈ ને કઈ બાબતોમાં અજંપો સતાવે. આજે ખટપટી અને વાદ વિવાદથી દૂર રહેવું, ઉશ્કેરાટથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું, મનમાં પ્રભુ સ્મરણ કરવું વધુ જરૂરી છે. આજના દિવસે થોડાક ઉતાવળિયા વિચારો, નકારાત્મક વિચારો વધુ આવે માટે આજે શાંતિ અને ધીરજની પણ વધુ જરૂર છે તેમ કહી શકાય. વાહન ધીમેથી ચલાવવું. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે થોડોક માનસિક થાકની લાગણી વધુ લાગે,
કોઈ જગ્યાએ વધુ વાદ વિવાદથી પણ કઈ પણ પ્રકારની વાત વકરે તેવા સંજોગો છે, માટે આજે ધીરજ વધુ રાખવી એ વધુ જરૂરી છે તેમ પણ કહી શકાય. થોડીક માનસિક અશાંતિ લાગે, કોઈની પણ ચિંતા આજે અકારણ આવે તેવા સંજોગો પણ છે, માટે આજે ખોટા વિચારોને ત્યજી કામકાજમાં જ મશગુલ રહેશો તો દિવસ શાંતિથી પસાર થાય તેવા સંજોગો પણ આજના દિવસે કહી શકાય છે. આજે જો કોઈ પણ જૂના કામકાજમાં તમે વ્યસ્ત થાઓ તો ધાર્યા કરતાં પણ વધુ સમય પસાર થઈ જાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. તુલા રાશિ નામાંકર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે, ઉત્સાહ વધુ જોવા મળે. આજના દિવસે તમારા મનની વાત સાંભળવા મળે, કોઈ જગ્યાએ રજૂઆત કરવાનું થાય અથવા તમને ગમતું કામ કરવાની તક મળે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે તમારા કોઈ જૂના હિતેચ્છુક પણ યોગાનુયોગ મળી જાય, તમારો કંઈ પણ પ્રકારનો સારી વાર્તાલાપ કરવાની તક આપે, ભવિષ્યના સારા એંધાણ આવે તેવા સંજોગો પણ બતાવે તેવા સંજોગો સંભવિત છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકો મેડિકલ ક્ષેત્રને લગતા માર્કેટિંગના કામકાજ કરે છે, કલર કેમિકલ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટિંગ કરી રહ્યા છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટિંગ કરે છે તેવા લોકો માટે આજના દિવસે તેમને પોતાના કામકાજમાં થોડુંક ધાર્યું થાય, પ્લાનિંગ સારું થાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિ નામાંકર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. માનસિક ઉદ્વેગ વધુ રહે, વિચાર મતભેદ આજે જલ્દીથી થાય માટે શાંતિ રાખવી. આજના દિવસે ખટપટથી પણ દૂર રહેવું, વાહન ધીમેથી ચલાવવું પણ અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. ધનરાશિ નામાંકર છે ભ ફ ધ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે, ઉત્સાહ વધુ રહે, આજે લોકજુવાળ આગળ પણ તમારી પ્રતિભા સારી રહે. આજના દિવસે તમારું વર્ચસ્વ એક અલગ રીતે બહાર આવે તેવા સંજોગો પણ સંભવિત છે, ધાર્યા કામ વધુ થાય. ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ થયા હોય, મન દુઃખ થયું હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરો તો યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો પણ આજના દિવસે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે, બેંક નિફ્ટીનું કામકાજ વધારે કરે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે આજના દિવસે પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મકર રાશિ નામાંકર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ રહે, સ્વભાવમાં ઉશ્કેરાટ આવે. આજના દિવસે નકારાત્મક વિચારો થોડાક હાવી થઈ જાય તેવા સંજોગો બને છે, માટે ધીરજ રાખવી વધુ જરૂરી છે. આજના દિવસે મુસાફરીમાં ધ્યાન આપવું અને વાહન ધીમેથી ચલાવવું. કમરની તકલીફ, હાડકાની તકલીફથી આજે વધુ તકેદારી રાખવી પણ ઈચ્છિત છે. ખટપટી અને હિતશત્રુઓ આગળ આજના દિવસે થોડુંક કાળજીપૂર્વક કામ કરવું એ પણ વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરવો એ વધુ યોગ્ય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે જોખમથી દૂર રહેવું જરૂરી છે. કુંભ રાશિ નામાંકર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે, મનમાં કંઈ પણ વસ્તુ ધારો આજે કદાચ સફળતા એમાં વધુ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે, ફક્ત તમારે ગણતરી બરોબર કરવાની છે. ભૂતકાળમાં ક્યાંય પણ કોઈની સાથે સંબંધોમાં કે કામકાજમાં તકલીફ સર્જાઈ હોય એ તકલીફ સુધારવાની આજે કોશિશ કરો તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે. વિદેશ જવા માટે જે લોકો તત્પર હોય, રૂકાવટનો અનુભવ કરતા હોય તેવા લોકોએ રૂકાવટ શોધી આજે તેમાં પણ કંઈ સારો પ્રયત્ન કરો
તો પણ તમારે કામકાજની ગતિ થોડીક આગળ ચાલે તેવા સંજોગો સંભવિત છે. આજે કોઈ જગ્યાએ મુસાફરીના યોગ પણ છે. જૂની ઓળખાણ તાજી થાય અથવા કોઈ જૂની સારી વાત સાંભળવા મળી જાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકો મેટલને લગતા કામકાજ વધારે કરે છે, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસને લગતા કામ વધારે કરે છે, તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કામ કરે તો લાભ સંભવિત છે. મીન રાશિ નામાંકસર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. આજના દિવસે કામનો થોડોક માનસિક થાક પણ વધુ લાગે તેવા સંજોગો સંભવિત છે. આજે કોઈ વસ્તુની ખરીદીમાં પણ થોડો સમય અને નાણાંનો વ્યય થાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે સમયની અનુકૂળતા અથવા શિસ્તતા ન જળવાય તેવા સંજોગો આજના દિવસે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. માનસિક થાકની લાગણી વધુ દેખાય, કામનું ભારણ રહે તેવા સંજોગો પણ કહી શકાય. પેટની તકલીફ, આંતરડાની તકલીફથી જરા સાચવો. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તે લોકોએ અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.